ઓલ ઇન્ડિયા વાયુ સૈનિક કેમ્પ 2016 નું આયોજન જોધપુર ખાતે કરવામાં આવ્યું, જેમાં ભાવનગર 3 એરવિંગના 2 કેડેટ્સે ગોલ્ડ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવીને ભાવનાને નેશનલ લેવલે ગૌરવ અપાવ્યું છે. ઓલ ઇન્ડિયા વાયુ સૈનિક કેમ્પ 2016 નું આયોજન રાજસ્થાનના જોધપુર ખાતે થયું, જેમાં ભાવનગર નંબર 3 એરવિંગના 2 કેડેટ્સ વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાત અને ભાવનગરને અનોખી સિદ્ધિ અપાવી છે. કલાનગરી ભાવનગરનું નામ ધીરે ધીરે દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. નેશનલ લેવલ પર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત ડિફેન્સની એક્ટિવિટીઝમાં પણ ઓલ ઇન્ડિયા લેવલ પર ભાવનગરનું નામ ગુંજ્યું છે. ભાવનગર નંબર 3 ગુજરાત એરફોર્સ અને એનસીસીના યુનિટના 2 કેડેટ્સે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ ભાવનગરને અપાવ્યો છે. ભાવનગરના આ બંને કેડેટ્સની ઓલ ઇન્ડિયા લેવલ VSC કેમ્પમાં અનોખી સિદ્ધિ બદલ સીઆરવિંગના CEO વિંગ કમાન્ડર પુનિત ચઢા તેમને અભિનંદન પાઠવે છે. સાથોસાથ વિટકોઝ ન્યૂઝ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. NCCમાં વિવિધ કેમ્પનું આયોજન થતું હોય છે, જેમાં NCC એરવિંગમાં VSC એટલે કે ઓલ ઇન્ડિયા વાયુ સૈનિક કેમ્પનું આયોજન થાય છે, જે શ્રેષ્ઠ કેમ્પ NCC એરફોર્સમાં ગણાય છે. આ VSC કેમ્પમાં ઓલ ઇન્ડિયા લેવલ પર ગુજરાતને પ્રેઝન્ટ કરતા ગુજરાત ડિરેક્ટરેટમાં ભાવનગરના 12 કેડેટ્સની પસંદગી કરાઈ અને તેમાં VSC કેમ્પ દરમિયાન ડ્રીલ કોમ્પિટિશનનું આયોજન થયું, જેમાં ગુજરાતની ડ્રીલની ટીમમાં ભાવનગર નંબર 3 એરવિંગના દિશાંત મહેતાની પસંદગી થઈ, એટલે કે તેમણે ગુજરાતને પ્રેઝન્ટ કર્યું ડ્રીલમાં ઓલ ઇન્ડિયા લેવલ પર. અને ગૌરવની વાત છે, આપણી ગુજરાતની ટીમ ઓલ ઇન્ડિયા લેવલ પર ગોલ્ડ મેડલ જીતી. તો ચાલો સાંભળીએ શું કહે છે ભાવનગર નંબર 3 એર સ્કોડન NCCના કેડેટ દિશાંત મહેતા, જેઓ ઓલ ઇન્ડિયા લેવલ પર ગુજરાત અને ભાવનગરનું નામ ગુંજતું કરીને આવ્યા છે. અમે 3 મહિના પહેલા VSC ડ્રીલ ટીમની આપણે ટ્રેનિંગ લીધી હતી, એમાંથી પછી અમે CADC શિક્ષક અમારા કેમ્પ આવે, એમાં અમે અમારી ડ્રીલનો પછો આપ્યો હતો. એમાં અમારા જે સિનિયરે અમારા સિનિયર જે સરે બધા અમારા બહુ વખાણ કર્યા ડ્રીલના, પછી અમે અહીંથી ભાવનગરને ડ્રીલ પ્રેઝન્ટ કરવા બરોડા ગયા. બરોડા અમે એને ડ્રીલ કરી, એ ડ્રીલ પણ અમારી બહુ સારી થઈ. પછી બે 3 અમારે બરોડા ભાવનગર અને અમદાવાદ કમ્બાઈન થઈને અમારે ગુજરાતને કરવાનું હતું, એટલે એમાં મારી ભાવનગરમાં ડ્રીલ સારી હતી, એટલે મારું ગુજરાતની ડ્રીલ ટીમમાં મારું સિલેક્શન થયું. ત્યાં અમે અમારી ડ્રીલ અમે બધા ઓલ ઇન્ડિયા લેવલે પ્રેઝન્ટ કરી, એટલે અમારી એટલે ગુજરાતની ટીમ એટલે કે ગુજરાતની ડ્રીલની અલગથી ટીમ બની. હા, ગુજરાતની ડ્રીલની ટીમ અલગથી પડી. એમાં અમારું ડ્રીલ બહુ સારી હતી, એટલે અમારો પહેલા નંબર સાથે અમારો ગોલ્ડ મેડલ મળ્યો. ઠીક, એટલે ઓલ ઇન્ડિયા લેવલ પર ગુજરાત કોન્ટિજન્ટ એટલે ગુજરાત ડાયરેક્ટરનો પ્રથમ નંબર. યસ, તમારું બરાબર. બરાબર. અને અગાઉ આની પહેલા કોઈ સિદ્ધિ કે કોઈ CATCમાં મહેનત કેડેટ્સને શું કહેવા માંગો છો? મહેનત વધારે કરવી, તમારા લક્ષ્યમાં તમારે ધ્યાન આપવું, એટલે તમને તમારો ગોલ મળી શકે. હાલ અભ્યાસ ક્યાં કરો છો? હું SRB ઇન્સ્ટિટ્યૂટ સાયન્સમાં એક પહેલેથી પૂરું કર્યું છું, SRBSCમાં હું કામ કરું એટલે અભ્યાસ કરું. અને ભવિષ્યમાં તમને જોબ શું કરવાનું વિચાર, ડિફેન્સ કે પછી સાયન્સના લેવલ પર? ડિફેન્સમાં એરફોર્સમાં મારે જવું છે, એની માટે હું SSB ક્લિયર કરવા માંગુ. ઠીક, બરાબર. હા, એટલે SSBનું સપનું છે. બરાબર. કઈ કેડેટને સંદેશો આપવા માંગો છો કોઈ વિદ્યાર્થીઓને? NCCનો અનુભવ થોડી એના વિશે પણ વાત કરી દો. હું ત્યાં ગયો, મને એટલી ખબર પડી કે તમારામાં એકતા અને અનુશાસન હોય તો તમે આગળ વધી શકો, એટલે તમારામાં એકતા અને અનુશાસન હોવું જોઈએ. કઈ વિશેષ કહેવા માંગો છો વિદ્યાર્થીઓને? મહેનત વધારે કરવી, એકતા વધારે રાખવી, કોઈ પણ ઘર ધોરણ રાખો અને અનુશાસન હોવું જોઈએ. ગુજરાત ડિરેક્ટરેટનો ડ્રીલ ઉપરાંત 0.22 રાઇફલ શૂટિંગમાં પણ નંબર આવ્યો છે. ભાવનગર નંબર 3 એરવિંગના કેડેટ શમા મુનાવરે મહેનત કરી ઓલ ઇન્ડિયા લેવલ પર બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગર નંબર 3 એરવિંગને ગૌરવ અપાવ્યું છે. સાંભળો તેઓ શું કહે છે, શું તેમનું સ્વપ્ન છે, શું તેઓ બનવા ઈચ્છે છે. અમારે અહીંથી BSC માટે અમારે ટોટલ પહેલા ભાવનગરમાં સિલેક્શન થાય છે, પછી એમાંથી સિલેક્શન થઈને અમારે ગુજરાત કન્ટિન્જન્ટ એટલે ગુજરાતની ટીમ બનાવવાની હશે BSC ઓલ ઇન્ડિયા વાઇઝ સિલેક્શન માટે. એમાંથી ગુજરાતની ટીમ માટે પછી એમાં ફાયરિંગની હોય છે, પછી ડ્રીલ માટે પછી અલગ અલગ ઇવેન્ટ હોય છે, સ્કેટ ને એવું વગેરે, એરો મોડલિંગ ને. એમાંથી જે ઇવેન્ટ હોય પછી એમાં સિલેક્શન થાય, પછી ટોટલ ભાવનગર માટે 4 છોકરાઓ અને 2 છોકરાઓની સિલેક્શન થઈ ગયા. પછી ત્યાં અમારે ઓલ ઇન્ડિયા લેવલે અમારે ગુજરાતને પ્રેઝન્ટેશન કરવા માટે જે ટીમ બનાવવામાં આવે છે, પછી ત્યાંથી અમારે જે ચિઠ્ઠી ઉડે છે, ચિઠ્ઠીમાં જેનું નામ આવે 4 માંથી અને ટોટલ 6 જણા માંથી, એમાં ટોટલ 3 જણાને ફાયરિંગ એવી રીતે કરવાનું હોય છે. એમાંથી મારું નામ આવેલું છે અને ત્યાં ઓલ ઇન્ડિયા લેવલે મને બ્રોન્ઝ મેડલ મળેલ છે, એટલે ઓલ ઇન્ડિયા લેવલે મારો 3rd નંબર આવેલો છે અને ગુજરાતમાં મારો 1st નંબર આવેલો છે.
બરાબર અગાઉ ક્યારે ફાઇલમાં ભાગ લીધેલો કે પ્રેક્ટિસ હા તો અમારે અહીંયા ભાવનગરમાં અમારે સીએટીસી કેમ્પ આવે છે અમારા યુનિટમાં જ હોય છે બીજો કોઈનો એટલે એમાં અમારે ફર્સ્ટ ગોલ્ડ મેડલ ત્યાં મને પણ મળેલો છે ઓકે તમને આગળ ભવિષ્ય શમાં તમારું જોવું છે શું બનવું ભવિષ્યમાં મારે મારા સી સર્ટિફિકેટ મારે એનસીસીના બેઝ ઉપર મારે સી સર્ટિફિકેટના બેઝ ઉપર મારે એસએસબી ઇન્ટ્રી મારે ક્લિયર કરીને આર્મીમાં લેફ્ટનન્ટની રેન્ક મેળવવાનો ટાર્ગેટ છે સામાન્ય વિદ્યાર્થીઓને શું હા એમાં એવું છે કે ફર્સ્ટ યર માં અમે જયારે આમાં એનસીસી માં અમે આવ્યા હતા ત્યારે અમારે અમને કઈ નથી ખબર પડતી કે શું કરવાનું શું નહીં કરવાનું એટલે અમે ધીમે ધીમે અમે એક્સપિરિયન્સ લઈને અમે મહેનત કરીને અમે આગળ આવેલા છીએ એટલે જો એનસીસી માં કોઈ પણ ભરતી થાય તો એ લોકો પોતાની માણસને એક્સપિરિયન્સને આધારે ગમે તે સ્થિતિ મળી શકે છે આરડીસી ને વાયપી જેવા વિદેશમાં જવાના કેમ્પ પણ એનસીસી ના બેઝ ઉપર કરી શકે છે નામ નમક અને નિશાન આ સાર્થક કરવા માટે ઘણા લોકો ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા હોય છે ત્યારે એનસીસી એક એવું મહત્વનું પાસું છે એક એવું માધ્યમ છે કે જેના થકી તમે પ્રી પ્લાનિંગ કરી શકો છો ભારતીય સેનામાં જોડાવા માટે એટલે કે વધુ શારીરિક અને માનસિક સશક્ત બની શકો છો